સંસદના બંને ગૃહમાં કેન્દ્રીય બજેટ અંગે જનરલ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આજે ગૃહના નવમા દિવસે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે બજેટની ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેમણે તમામ આંકડાઓ ગણાવતા કહ્યું હતું કે આ દૂરોગામી અને દૂરદ્રષ્ટિ વિચારનું પરિણામ છે કે આ બજેટ આગામી સમયમાં સારા ભવિષ્યનું નિર્માણ કરશે. તેમણે ગૃહના સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આરોગ્ય ક્ષેત્રમાં 86,200 કરોડથી વધુ રકમની ફાળવણી કરવામાં આવી છે. આ બજેટમાં ટેકનિકલ અને ડિજીટલ તેમજ ડ્રોન ટેકનિક પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટમાં ડિજીટલાઇઝેશન દ્વારા પારદર્શિતા લાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે દેશના હિતમાં બજેટનો ઉદ્દેશ સતત વિકાસ છે. તેમણે કહ્યું હતું કે આગામી 25 વર્ષ દેશ માટે ખૂબ જ મહત્વના છે. આ બજેટમાં ગત વર્ષની કેટલીક યોજનાઓને આગળ વધારવામાં આવી છે. ગતિશક્તિ યોજનાથી દેશભરમાં ઇન્ફાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવ્યો છે. જો કે બપોર બાદ રાજ્યસભા 14 તારીખ સુધી સ્થગિત કરવામાં આવી હતી. Which would stand for continuity, which will be bringing in stability to the economy and predictability in taxation, and also a vision for India at 100. Bringing in drone, we are able to bring in efficiencies in the use of fertilizers, in the use of pesticides, and also making a good technology driven assessment of the crop density and also possibly predicting the output.